नमस्कार मित्रों, अत्यारना ताजा ने खूबज अगत्यना समाचार। दिवाळी पहला खुश खबर, पीएम नरेंद्र मोदी ने सरकारे आपी त्रण मोटी भेटो अने पीएम मोदी ए कर्यु एलान। जेवा समाचार जानता पहला तमे जो चेनल मा नवा हो तो खास मित्रों आपणी चेनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने अगत्यना समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाड़ता रहीशुं। वीडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने मोकली आपजो। तहेवारों पहला गुड न्यूज, दिवाळी पर सरकारे मोटू पगलू भर्यु छे। उपभोक्ता मंत्रालय कह्यू छे के आ वखते तहेवारों पर केन्द्र द्वारा राज्यों ने खूब ज ओछी किंमते दाळ आपवामां आवी रही छे। आ साथे डुंगळीना भाव पण नियंत्रणमां रहेशे। मंत्रालये कह्यू छे के केन्द्र सरकारे दाळना भावमां ₹8 घटाडो कर्यो छे अने आ भावथी राज्योने दाळ आपवामां आवी रही छे, जेथी ग्राहकोने सस्ता दरे अनाज मळी रहेशे। દેશના યુવાનોને દિવાળીની ગિફ્ટ આપશે પીએમ નરેન્દ્ર મોદી। આ વખતે દિવાળીનો તહેવાર રોજગાર ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર લાવશે। મળતી માહિતી મુજબ પીએમ દેશના હજારો નાગરિકોને નોકરી આપશે। તેમણે જૂનમાં કહ્યું હતું કે ડિસેમ્બરના અંત સુધીમાં 10 લાખ લોકોનું રોજગારીનું સર્જન થશે। મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ 22 ઓક્ટોબરે વિડીયો કોન્ફરન્સ દ્વારા યુવાનો સાથે ચર્ચા કરશે, જેમાં 75,000 યુવાનોને રોજગારીની ગિફ્ટ આપી શકે છે। ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતીઓને આપી દિવાળી પહેલા મોટી ભેટ। કેવડિયા ખાતે આજે પીએમ મોદી અને યુએનના મહાસચિવ મિશન લાઈવની શરૂઆત કરી હતી। પીએમ મોદીએ કહ્યું કે દેશના એક રાજ્યમાંનું ગુજરાત રાજ્ય એવું છે જેણે સૌપ્રથમ રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણીય સંરક્ષણની દિશામાં પગલું ભરવાનું શરૂ કર્યું। જળવાયુ પરિવર્તન અંગેની લોકોની એવી માનસિકતા છે કે તે નીતિ સાથે જોડાયેલા લોકોનો મામલો છે, જેથી આપણે માની લઈએ છીએ કે જળવાયુ પરિવર્તન માટે સરકારે જ પગલાં લેશે। મોટી ભેટ અને સરકારે આપી રાહત। હરિયાણા સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરી 34%થી 38% કરી દીધો છે। મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય 1 જુલાઈ 2022થી લાગુ પાડવામાં આવશે। કર્મચારીને ઓક્ટોબર મહિનાના પગારની સાથે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, તેમજ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળાનો એરિયર્સ પણ નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે। દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું મોટું એલાન અને જાહેરાત। પીએમ મોદીએ આજે અડાલજની ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું હતું। આ દરમિયાન પીએમએ એક મોટી જાહેરાત કરી હતી અને કહ્યું કે દેશભરમાં 14,500થી વધુ પીએમ શ્રી શાળાઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે। આ શાળાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મોડેલ આધાર શાળાઓ બનશે। સાથે તેમણે 5G વિશે કહ્યું કે જો મારા ટેકનોલોજીને ગામડાની ભાષામાં સમજાવી હોય તો હું કહીશ કે 4G એક સાયકલ છે તો 5G એક વિમાન છે।